લોકગીત છે તેજમલ, એનો અભ્યાસ કરવાનો છે. આમ તો ઘણા બધા લોકગીતો તમને આવડતા પણ હશે. ક્લાસમાં હોત તો અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેને સરસ મજાનું લોકગીત અથવા ગીત ગાતા આવડે છે, એની પાસે એકાદું આપણે લોકગીત ગવડાવે. પરંતુ અત્યારે આપણે તેજમલ નામનું જે લોકગીત છે એનો અભ્યાસ કરવાનો છે. લોકગીતનો અર્થ શું થાય કે લોકો દ્વારા ગવાતા જે ગીતો હોય એ ધીમે 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 કરતાં સમાજની અંદર એ ગીતો છે વહેતા થાય. એના કોઈ કવિ લેખક કંઈ પણ હોતા નથી. તમને ખ્યાલ જ છે કે લોકગીતો છે એ લોકો આપમેળે અમુક સમય વસાત સંજોગો વસાત જે શબ્દો છે એ લખાતા હોય છે અને લોકો દ્વારા જે ગવાતા ગીતો હોય એને આપણે લોકગીતો તરીકે ઓળખીએ છીએ. તો આ લોકગીતો છે એ ઘણા બધા છે. તમને ખ્યાલ જ છે કે સોનાવાટ અકડી છે, ત્યાર પછી છેલૈયાનું હાલરડું, ત્યાર પછી સવા બસેરનું દાતરડું, પછી સોના ઈંઢોણી રૂપા બેડલું, આપણા મલકમાં માયાળું માનવી, ઘણા બધા લોકગીતો. તમે માત્ર સર્ચ મારો કે લોકગીત, ઘણા બધા લોકગીતો, અઢળક લોકગીતો તમને સાંભળવા મળે અને સાંભળવાની પણ ખૂબ મજા આવે. એમાં તમે જો લોકગીતોની અંદર વીરરસભર હોય, ત્યાર પછી આપણા જે નવરસો છે કરુણ રસ હોય, ત્યાર પછી રૌદ્ર રસ હોય, એટલે આ જેટલા આપણા નવરસો જે છે એ રસ પ્રમાણે લોકગીતો પણ અલગ અલગ છે એ હોય છે. એમાં આપણું આ જે તેજમલ નામનું કાવ્ય છે ખરેખર વીરરસથી ભરપૂર કાવ્ય છે. એની અંદર તમે જો તેજમલ નામ પણ તમે કદાચ સાંભળેલું હોય, ન સાંભળેલું હોય તો કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ. એમાં તેજમલ છે એક છોકરીનું નામ છે. કોનું નામ છે? એક છોકરીનું નામ છે. ખરેખર એ તેજમલ છે એ બે સાત બહેનો હોય છે અને એને એક ભાઈ હોતો નથી. તો પહેલાંના સમયની અંદર તમને ખ્યાલ જ છે કે રાજા રજવાડા જે હોય એ અમુક નાના નાના ગામડાઓ હોય એની ઉપર ચઢાઈ કરી અને પછી એ ગામને પોતાના કબજામાં લે. એમ ધીમે 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 નાનકડા ગામો છે એ કબજામાં કરતા જાય ને એમ એક રજવાડું બનાવે. તો આમાં એક ગામ હોય છે, એ ગામના જે મુખી હોય છે એને માત્ર દીકરી હોય છે, પુત્ર હોતો નથી. એટલે અચાનક છે કાગળ લખેલો આવે છે, કાગળ આવે છે અને શત્રુઓ છે એ ખરેખર એ ગામની સીમાએ ચઢાઈ કરવા આવી પહોંચ્યા હોય છે અને કાગળ મોકલે છે કે તમે સાવધ થઈ જાઓ, હવે અમે તમારી ઉપર ચઢાઈ કરીએ છીએ અને તમારી પાસે જે કંઈ સેના હોય કે યુદ્ધવીરો હોય જે કંઈ હોય એમ અમારી સામે લડવા માટે મોકલો. ત્યારે ખરેખર એ સંદેશ જ્યારે પહોંચે છે ડેલીએ, તે ડેલીએ સંદેશ પહોંચે ત્યારે એના દીકરીના પિતા અને એના કાકા હોય બંને રડે છે, કારણ કે એમની પાસે સેનાની સામે લડવા મોકલવા માટે કોઈ પુત્ર નથી. અને તે સમયે ખરેખર આ દીકરીઓ છે એ અગાસી ઉપર ઊભી હોય છે અને સાંભળી જાય છે કે ગામના સીમાડે સૈનિકો એ આવીને ચઢાઈ કરી રહ્યા છે અને ખરેખર આવે સમયે મારા પિતાજીની અમારી જરૂર છે. અને એ સમયે ખરેખર આ તેજમલ નામની એક દીકરી છે એની, એ ખરેખર કેવું શૌર્ય બતાવે છે, કેવું સાહસ બતાવે છે, એની આખી કથા છે એ આપણા લોકગીતની અંદર વહેતી થઈ છે. કે દીકરીને કહે છે કે દીકરી, તું એક દીકરી છો તો તારી જે કંઈ મોજ શોખ છે, તારા વાળ છે, તારા હાથમાં જે વીંટીઓ પહેરેલી છે, બંગડી પહેરેલી છે, પગમાં ઝાંઝર પહેરેલા છે, કાનમાં બુટ્ટી પહેરેલી છે, કપાળમાં ચાંદલો કરેલો છે, આ બધું કઈ રીતના છુપાવીશ તું? તો એ કઈ રીતના છુપાવશે એવી બધી વાતો છે આની અંદર કરેલી છે. કે માથાનો મારા વાળ છે, વાળનો અંબોડો હું માથે જે પાઘડી પહેરીશ એમાં છુપાવી લઈશ, ત્યાર પછી કાનની બુટ્ટી જે કાનમાં પહેરેલી છે બોકાનું બાંધીશ, કાને જે આમથી આમ બાંધે ને જે લડવા જાય ત્યારે પહેલાંના સમયની અત્યારે નિમિત્ત વાત કરતા, તો એમાં બાંધી લઈશ. ત્યાર પછી હાથની જે બંગડીઓ છે એ કઈ રીતના છુપાવીશ? તો હાથે જે ઓલા પુરુષો પહેરે યુદ્ધમાં જાય ત્યારે પહેલાંના સમયની અંદર તે આખી બહેનો જે જભો પહેરે એ રીતના હું કપડાં પહેરીશ. ત્યાર પછી પગે, પગમાં જે પહેરેલું છે એ કઈ રીતના તું છુપાવીશ? ઝાંઝર પહેરેલા હોય, પછી પગની આંગળીઓમાં જે વીંટી પહેરેલી હોય તે કેવું મોજડીમાં છુપાવીશ? એટલે આ બધી જ વાતો છે ખરેખર ખૂબ જ સાહસ રસ છે એનાથી ભરપૂર છે. એટલે ખરેખર આ કાવ્યની અંદર આપણે જોવાનું છે કે દીકરી અને દીકરો બંને સમાન છે. તમારા ઘરની અંદર પણ મને ખ્યાલ જ છે કે ભાઈઓ અને બહેનો બધાને સરખું જ મહત્ત્વ આપવામાં આવે છે.
પણ ભણવામાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ એવો પણ છે કે ભાઈ અને બેન બંને એક જ સ્કૂલમાં ભણતા હોય અથવા તો એક જ ધોરણમાં પણ હોય, તો બંનેને મમ્મી પપ્પા માટે બંને સમાન જ છે. અને ભાઈઓ અને બહેનોએ પણ એવું સાબિત કરી બતાવવાનું છે કે ખરેખર તમારે જ્યારે કોઈ પણ જાતની જરૂર પડશે ત્યારે અમે બંને સાથે મળી અને તમને સહાયરૂપ થઈશું. અત્યારનો સમય એવો છે કે તમે ઘણી બધી એવી તમારી જરૂરિયાતો હોય, વિદ્યાર્થીઓની તમારી વાત છે કે એવી જરૂરિયાતો હોય કે જેની ખરેખર તમે એનો વસ્તુઓ ન ખરીદો તો પણ ચાલે, તો એની બચત કરીને તમારા મમ્મી પપ્પાને તમે મદદરૂપ થઈ શકો છો, બરાબર ને? કારણ કે સ્કૂલ ખુલ્લી હોય તો ઘણી બધી તમારી જરૂરિયાતો છે પૂરી કરવાની ફરજિયાત બની જાય, પરંતુ અત્યારે ચાલે. જેમ કે રોજે રોજ તમારે સ્કૂલ ખુલ્લી હોય તો નાસ્તો ન લાવવાનો હોય, ઘરે હોય તો તમે ગરમ ગરમ સરસ મજાનું જમી શકો છો. એટલે કોઈ પણ રીતે આપણે આપણા મમ્મી પપ્પા, આપણી જવાબદારી જેટલી છે એટલી આપણા મમ્મી પપ્પાની છે એટલે આપણી પણ છે મમ્મી પપ્પા પ્રત્યે, ઘરના વડીલો પ્રત્યે. તો એવી જવાબદારી છે એક દીકરી છે એ અદા કરે છે પોતાની, કે શત્રુઓની ફોજ પોતાના રાજ્ય પર ચડી આવે છે પણ પુત્રહીન વૃદ્ધ ઠાકોર, પુત્રહીન એટલે પુત્ર વગરનો વૃદ્ધ ઠાકોર, સાત સાત દીકરીએ પણ આજ પોતાને વાંજ્યો સમજી નિર ઉપાય બની રડે છે. શું કહે છે? શત્રુઓની ફોજ, શત્રુઓનું ટોળું છે એ આજે ગામને સીમાડે આવી પહોંચ્યું છે અને પુત્રહીન પુત્ર વગરનો ઠાકોર છે ગામનો એ ખરેખર સાત સાત દીકરીઓ હોવા છતાં એ પત્ર વાંચી અને આશ્ચર્યચકિત થઈ જાય છે અને પોતાને વાંજ્યો સમજી અને રડી પડે છે. ગામની રક્ષા કરનાર કોઈ નથી, ત્યાં તો બાપુની મૂંઝવણ જોઈને તેજમલ નામની દીકરી પુરુષ વેશે શસ્ત્રો સજી રણે ચડે છે ને ફોજમાં પોતાએ લડવા જાય છે. તેમાં પોતાની ચતુરાઈથી સ્ત્રીત્વના તમામ લક્ષણો છુપાવે છે. સ્ત્રીત્વના એટલે પોતે સ્ત્રી છે અને યુદ્ધની અંદર લડવા આવી છે, તો એ સ્ત્રી તરીકેના જે કંઈ પણ લક્ષણો છે એ બધા જ પોતે કઈ રીતના છુપાવે છે, ચતુરાઈથી ઝીણવટથી કઈ રીતના છુપાવે છે અને વિજય મેળવી એ વીરાંગના બની પાછી આવે છે. પોતે સ્ત્રીત્વના જે કંઈ લક્ષણો છે મેં તમને એમને વાત કરી, હાથમાં બંગડીઓ પહેરેલી હોય, નાક વિંધાવેલું હોય, કાન વિંધાવેલું હોય, પગમાં પહેરેલું હોય બધું, પોતાના જે વસ્ત્રો છે, પછી વાળ છે, એ બધું કઈ રીતના એ છુપાવે છે એવી સરસ મજાની વાત આપણે આ લોકગીતની અંદર જોવાની છે. અને પોતે એક પુરુષની જેમ યુદ્ધની અંદર ખરેખર લડાઈ કરી અને શત્રુઓને એ પોતાના ગામની જે સીમા છે ત્યાંથી એ પાછા ખદેડવામાં ખરેખર વિજય મેળવે છે અને પોતે એક વીરાંગના બની અને એ તમામ શત્રુઓને પીછેહઠ કરાવે છે એવી વાત અહીંયા આપણે કરવામાં આવી છે. દાદા અને તેજમલ તથા સેનાની પુરુષ અને તેજમલના સંવાદોમાં સ્ત્રી પુરુષના સ્વભાવ લક્ષણોનું રમ્ય ચિત્ર મળે છે. સ્ત્રીના વીરત્વ અને મહત્તાનું પણ આ ઉત્તમ લોકગીત છે. શરૂઆતમાં દાદા અને તેજમલ એ બંનેની વાતચીત છે, ત્યાર પછી સેનાની પુરુષ અને તેજમલના સંવાદોની વાત છે. સેનાની પુરુષ એટલે સેનાના વ્યક્તિઓ છે, એને ખ્યાલ છે કે ખરેખર આ ઠાકોર છે ને એક પણ દીકરો નથી, એટલે આ તેજમલ છે પુરુષ વેશે લડવા તો જાય છે પણ સેનાના પુરુષ જે છે સેનાના સેનાપતિઓનો છે એ બધી એની પૂછપરછ કરે છે કે ખરેખર આ દીકરી છે કે દીકરો, અને પછી એની સાથે યુદ્ધ લડવા માટે તૈયાર થાય છે. એટલે એ રીતનો સંવાદ પણ આપણે આ લોકગીતની અંદર જોવાનો છે. તમને ઘણી બધી વીરાંગનાઓ જે સ્ત્રીઓ છે આપણે ભૂતકાળની અંદર થઈ ગઈ અને ત્યાં ભવિષ્યકાળની અંદર પણ રાજનીતિમાં પણ ખરે છે, આપણે વિભાવરીબેન દવે જોઈ લો, બરાબર ને, આનંદીબેન પટેલ, આવા ઘણા બધા જે છે કે રાજનીતિની અંદર રહે, અને એ પછી સુરક્ષા દળોની અંદર પણ હોય, જેમ કે પોલીસની અંદર પણ હોય, મહિલા પોલીસ હોય છે. ત્યાર પછી ભૂતકાળની અંદર આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને એના સહાયક જે સ્ત્રીઓ હતી તે, આવા ઘણા બધા ઉદાહરણો તમને પુષ્કળ ઉદાહરણો મળી રહે કે જેમને ખરેખર વીરાંગના તરીકેનું, સ્ત્રીઓ હોય તો એને વીરાંગના કહેવાય, એટલે વીરાંગના તરીકેનું બિરુદ છે એમને મળેલું હોય. હવે અહીંયા જુઓ તમને આપણું કાવ્ય છે, કાવ્ય નહીં ટૂંકમાં એને લોકગીત જ કહેવાય, કે ખરેખર લોકગીતની અંદર રણચંડી બની અને દુશ્મનને કઈ રીતના એ પીછે હટાવે છે એવી સરસ મજાની વાત છે. આપણે શરૂ કરીએ, સૌ પ્રથમ તો આપણને પંક્તિની અંદર એ જ ભણવાનું છે કે ખરેખર એ કાગળ કેવી રીતના આવે છે અને એ ડેલીએ કાગળ જ્યારે પહોંચે ત્યારે
એ દાદા અને કાકા એ બંનેની પરિસ્થિતિ કેવી થાય છે એનું વર્ણન છે અહીંયા આપેલું છે. ત્યાર પછી તેજવનનું એ વાતચીત છે આવે છે. તો શું કાવ્ય છે કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડેલીએ વચાવ્યા રે. શું કહે છે ફરી વાર જુઓ કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડેલીએ વચાવ્યા રે. ઉગમણી ધરતી, ઉગમણી એટલે પૂર્વ દિશા. ખાસ યાદ રાખજો તમને તળપદા શબ્દોમાં અથવા વિકલ્પવાળી ખાલી જગ્યા હોય તો એમાં આ પ્રશ્ન છે પૂછાય છે ઉગમણી, અથવા તો જોડણીમાં પણ પૂછાય તો ઉગમણી શબ્દ કેવી રીતના લખવો એ બધાને યાદ હોવું જોઈએ. ઉગમણી દિશા એટલે પૂર્વ દિશા, અને ત્યાર પછી શબ્દ છે. હવે જો અહીંયા શબ્દ એવો છે કે કોરો કાગળ, કે ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડેલીએ વચાવ્યા રે. જો ઘણા વિદ્યાર્થીઓને સરસ મજાનું ગાતા આવડતું હોય તો લોકગીત ગાવાનું આપણે આખું સરસ મજાનું પ્રેક્ટિસ કરી લેજો. પછી જ્યારે આપણે મળશું, સ્કૂલ તમારી ખુલવાની છે થોડાક દિવસની અંદર, ત્યારે તમને પણ હું ગવડાવીશ આ લોકગીત. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓ છે લોકગીત સરસ મજાનું જોઈ જોઈને ગાતા શીખી જજો જેવું આવડે એવું. ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા એટલે પૂર્વ દિશામાંથી. એમાં કોરા કાગળ શબ્દ છે એનો અર્થ થાય છે યુદ્ધની ધમકી ભર્યો પત્ર. પૂછાય એક્ઝામમાં યાદ રાખવાનો, કોરો કાગળ છે એનો અર્થ થાય છે અહીંયા આપણે લોકગીતની અંદર યુદ્ધની ધમકી ભર્યો પત્ર. ત્યાર પછી છે ઈરે કાગળ દાદે ડેલીએ મચાવ્યા. ડેલી એટલે કે ઘરનો, આમ તો પહેલાંના સમયની અંદર આખું ફળિયું ને ઘર ને બધું આવી જાય છે, ડેલી ક્યાંય હોય ને ઘર છે ક્યાંય અંદર હોય, એટલે ડેલી જે છે દરવાજો છે ત્યાં એ કાગળ વચાવડાવે છે. કાકો વાંચે ને દાદો રહરહ રૂવે રે. કાકા વાંચે છે ને દાદા છે શું કરે છે, રહરહ રૂવે રે. એટલે ખરેખર એ અવાજ કાઢીને એનાથી રડાઈ જાય છે. રહર રૂવે એટલે કે ધ્રુસકે અવાજ કાઢીને એમનાથી રડી જવાય છે. તો જો તળપદા શબ્દોમાં પણ પૂછે રહરહ શબ્દનો અર્થ શું થાય તળપદા શબ્દમાં, તો કે ધ્રુસકે રડવું. એટલે કાકા જ્યારે એ પત્ર વાંચે છે ધમકી ભર્યો પત્ર, ત્યારે દાદાથી ધ્રુસકે રડી જવાય છે. ઉપરવાડેથી તેજમલ ડોકાણ આરે. આ બધું સાંભળી જાય છે, દાદાનો રડવાનો અવાજ સાંભળી જાય છે તે ઉપરવાડેથી, એટલે કે ઘરનું ફળિયું જે છે કે ગામની નજીકનો ખુલ્લો ભાગ, એટલે જ્યાં ડેલીની અંદર આ જે પત્ર વાંચી રહ્યા છે તેની ઉપરથી તેજમલ છે એ ડોકાય છે. શું કહે છે ડોકાઈને, કે શીદને રૂવો છો દાદા શું છે અમને કહો ને રે, દળકટક આવ્યું છે દીકરી બહારે કોણ ચડશે રે. દીકરીઓ બધી છે પણ એમાંથી એક દીકરી એવી છે કે ખરેખર સાહસથી ભરપૂર છે, બધી જ જવાબદારીઓ સંભાળવા માટે પોતે સક્ષમ છે. બધાના ઘરની અંદર એવું હોય, બધાના ઘરની અંદર જો તમે ભાઈ બહેન હોય કે કાકા કાકી હોય તો એના દીકરા દીકરી હોય તો બધાની અંદરથી બધા એક સરખા જવાબદારી હોતા વાળા હોતા નથી. અમુક છે વધારે જવાબદારી, અમુક છે માનો કે ઘરની અંદર મહેમાન કેવો હોય તેને સાચવવાની જવાબદારી એને આપો તો એ કરી નહીં કે. અમુકમાં કંઈક બીજી છે એ સક્ષમતા હોય, એટલે બધાની અંદર કંઈક અલગ અલગ હોય છે. તો આમાં તેજમલ નામના જે દીકરી છે એની ખરેખર સાહસની બાબતમાં એ પોતાની જવાબદારી ખૂબ સરસ રીતે સમજે છે અને સાહસિક છે. એટલે તરત ઉપરથી કહે છે કે શીદને રૂવો છો દાદા શું છે અમને કોને રે, કે આવું તે શું તમારે, તમે તો આટલા કઠોર છો અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તમે સક્ષમ છો, તો ખરેખર એવું તે શું બની ગયું કે તમને ધ્રુસકે રડવું આવ્યું છે. ત્યારે દાદા શું કહે છે, દળકટક આવ્યું રે દીકરી વહારે કોણ ચડશે રે. આમાં શબ્દ શું આવ્યો, દળકટક. દળકટકનો અર્થ થાય છે સૈન્ય. ખાસ યાદ રાખજો સમાનાર્થી શબ્દમાં પૂછેલું વિશે, દળકટક શબ્દનો અર્થ થાય છે સૈન્ય. તો કે દળકટક આવ્યું છે, સૈન્ય આવી ગયું છે, દીકરી હવે વહારે કોણ ચડશે એ માટે થઈને અમે વિચાર કરી રહ્યા છે ને, એટલે મારાથી રડાઈ ગયું કે સાત દીકરીઓ છતાં હું વાંજ્યો છું. હવે શું કહે છે, સાત દીકરીએ દાદો વાંજ્યો કહેવાણો રે. દાદા અને તેજમલ બંનેની વાતચીત છે. દાદા શું કહે છે કે મારે સાત દીકરીઓ છે, એમ નથી કે હું બાળક વગરનો છું, વાંજ્યો છું. સાત દીકરીઓ છે છતાં પણ હું વાંજ્યો કહેવાણો, કારણ કે મારે દીકરો નથી. કોણ ચડશે વહારે, સૈન્ય આવી ગયું છે
અને સૈનિકોને જવાબ દેવા માટે આપણી ગામની સુરક્ષા માટે એની સામે કોણ ચડશે? એટલા માટે થઈને 7-7 દીકરીઓ છતાં હું વાંઝ્યો કહેવાનો છું. ત્યારે શું કહે છે તેજમલ? હૈયે હિંમત રાખો દાદા, અમે વહારે ચડશું રે. જો આટલી સાંત્વના પણ ખૂબ જ એક પિતા માટે થઈ જાય છે કે દાદા તમે હિંમત રાખો, અમે છીએ ને ભલે દીકરીઓ છીએ પણ અમે એવું કાર્ય કરી બતાવશું કે દીકરાઓ પણ ન કરે, અને ખરેખર ખૂબ હિંમતથી આપણી ગામની રક્ષા પણ કરશું અને સૈનિકોને પાછા પણ ખદેડશું. એટલે કહે છે હૈયે હિંમત રાખો દાદા, અમે વહારે ચડશું રે. ત્યાર પછી તેજમલ શું કહે છે? હૈયે હિંમત રાખો દાદા, અમે વહારે ચડશું રે. તમે ચિંતા ન કરો, અમે ભલે દીકરીઓ છીએ પણ દીકરાઓ પણ કામ ન કરે એવું કાર્ય અમે કરીને બતાવશું. ત્યાર પછી દાદા, ખરેખર મેં હમણાં તમને વાત કરી એમ કે તમે દીકરી છો તો એ રીતના તમારા જે લક્ષણો છે કઈ રીતના છુપાવશો? એટલે દાદા ત્યારે પ્રશ્ન પૂછે છે કે માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે? કે તમારા વાળ એટલા લાંબા છે, તમે માથે અંબોડો લ્યો તો ખબર પડી જાય કે આ ખરેખર દીકરી છે. તો એ માથાનો અંબોડો છે એ અછતો એટલે કે છતો ન થાય એ કેવી રીતના કરશો તમે? ત્યારે તેજમલ શું જવાબ આપે છે કે માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે. મોળીડું એટલે કે માથે ત્યારે ફેટો બાંધે, એટલે ફેટાના છેડા પર બાંધવામાં આવતું કસબી લુગડું, એવો એનો અર્થ થાય ટૂંકમાં. એટલે કે માથે જે ફેટો બાંધવામાં આવે એમાં પછી ખબર ન પડે અંબોડો આવી જતો હોય, કારણ કે એટલા મોટું હોય ને એના વળ એટલા વાળવામાં આવે. એટલે તમે ઘણા પાઘડી પણ પહેરતા હશો એમ તો પાઘડી પણ કહી શકાય, પરંતુ આ ખરે ફેટો છે એટલા માટે હોય કે યુદ્ધની અંદર ખરેખર જ્યારે સામે સૈનિકોની સામે લડતા હોય ત્યારે જો ભૂલથી પણ ક્યાંક પડી જવાય તો માથામાં પહેલાં જેટલું વાગે નહીં. હવે ત્યાર પછી જો શું કહે છે, માથાનો ઓંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે? માથાનો ઓંબોડો દાદા મોળીડામાં રહેશે રે. હવે શબ્દ યાદ રાખવાનો, તમારો મોળીડા શબ્દ છે એનો અર્થ યાદ રાખવાનો, શું કરવાનું? ફેટો. ત્યાર પછી છે કે કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે? અકોટા એટલે કાનની અંદર જે પહેરવાનું ઘરેણું હોય, પછી બહેનો જે પહેરતા હોય. તો કહે છે કાનનું ઘરેણું, અકોટા એટલે કાનનું ઘરેણું, એવું તમે લખી શકો. તમને પ્રશ્ન પૂછાય તો કે કાનની અંદર જે તમે બુટ્ટી પહેરેલી છે એ કેમ અછતી રહેશે, એ તો ખ્યાલ પડી જશે ને? તો એનો જવાબ સરસ મજાનો આપે છે. શું કહે છે કે કાનના અકોટા દાદા બોકાનામાં રહેશે રે. જે બોકાનું અમે બાંધશું, મેં તમને હમણાં વિડીયોની અંદર દેખાડ્યું કે અહીંયાથી આપણે અત્યારે તો માસ્ક પાત્ર પહેરીએ છીએ, પણ જે આખું સળંગ બાંધી દે, કાનમાં પણ હવા ન જાય, નાકમાં ઠંડી હવા ન જાય એ રીતના બાંધી દે, એટલે બોકાનું. એટલે એ રીતનું અમે બાંધશું, યુદ્ધની અંદર જશું ત્યારે અમારા જે સ્ત્રી તરીકેના જે લક્ષણો છે, એ પછી કાનમાં બુટ્ટીઓ પહેરેલી હોય, કંબોડો પહેરેલો, એટલે કઈ રીતના છુપાવશું એ અંદર વાત કરી છે. ત્યાર પછી તમે જુઓ કે હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે. દીકરીઓએ તાજ ત્રાજવા પડાવેલા છે તો એ તમે કઈ રીતના છુપાવશો? ત્યારે શું જવાબ આપે છે કે હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે. એટલે કે જે અંગરખું અમે પહેરીએ એની બાય એટલી લાંબી હશે અને એ રીતના અમે વસ્ત્રો પહેરશું કે ખરેખર અમારા હાથના ત્રાજવા છે એમાં દેખાશે નહીં. ત્યાર પછી પગના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે. તો તમે પગ હાથના તો ચાલો એ બાય તમે એ રીતના લાંબીને કરાવો તો ન દેખાય, પરંતુ ખરેખર પગના ત્રાજવા છે એ કેવી રીતના અછતા રહેશે? તો કહે છે પગના ત્રાજવા દાદા મોજડીઓમાં રહેશે રે. પગના ત્રાજવા છે એ અમે જે મોજડી પહેરશું એની અંદર છુપાઈ જશે. ત્યાર પછી શું કહે છે કે દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે. દાંત રંગાવેલા છે તે કેવી રીતના તમે છુપાવશો? એવું તમને કોઈ પ્રશ્ન પૂછી દાંત રંગાવેલે તો દીકરીઓને હોય તો એ કેવી રીતના છુપાવશો? ત્યારે જવાબ શું આપે છે તેજમલ કે નાના હતા ત્યારે મોસાળ ગયા હતા અને ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે. ખાંતીલી મામીએ, ખાંતીલી એ શબ્દ છે એનો અર્થ થાય છે હોશીલી. હોશીલી એટલે મામી છે એ ખૂબ હોશીલા હતા અને એમને એ દાંત છે એ રંગાવી દીધા, એટલે એ પણ એ રીતના છુપાવ્યું. બધા જ જવાબ છે તેજમલ પાસે છે. અહીંયા સુધી આપણે આ કાવ્ય અટકીએ છીએ કારણ કે અહીંયા પછીનો જે પંક્તિઓ શરૂ થાય છે ખરેખર એ સેનાના જે વ્યક્તિઓ છે એ અને તેજમલ એ બંને વચ્ચેની વાતચીત જે છે એ શરૂ થાય છે. અહીંયા સુધી આપણે જે એટલું કાવ્ય જોયું એની અંદર ખરેખર
તેજમલ અને દાદા એ બંનેની વાતચીત છે આની અંદર આપેલી છે. એટલે ખાસ પ્રશ્નોના જવાબ કઈ રીતના છે, દાદા શું છુપાવવાનું કહે છે અને તેજમલ એને કઈ રીતના છુપાવવાની વાત કરે છે એ ખાસ તમારે યાદ રાખવાનું છે. તમને પ્રશ્ન પૂછે અકોટા એટલે શું, તો કાનના અકોટા તમને ખ્યાલ પડી જાય, કાનના અકોટા એટલે કાનની બુટ્ટી, અકોટા એટલે બુટ્ટી. એટલે એ પણ ખાસ તમારે બધું ધ્યાન રાખવાનું. અને જે જે આ તળપદા શબ્દ છે, શિદને એટલે શા માટે, ગયા હતા તો ગયા હતા, અસતરી તો સ્ત્રી, રહર એટલે ધ્રુસ્કેન, દી એટલે દિવસ, ખાસ યાદ રાખજો આપણ એટલે આપણે. ઉગમણું તો વિરોધાર્થી શબ્દ શું થાય, આથમણું. અને રડવુંનો વિરોધાર્થી શબ્દ થાય હસવું. એટલે ખાસ આ બધા શબ્દો પણ તમારે યાદ રાખતા જવાનું છે. હવે આવતા લેક્ચરમાં મળશું ત્યારે આગળનું કાવ્ય છે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધીમાં બધાએ હોમવર્કની અંદર આજે જેટલું ભણાયું છે એની અંદરથી વિરોધાર્થી શબ્દો, તળપદા શબ્દો, પછી સમાનાર્થી શબ્દો, ઘણું બધું તમને આજે કરાયું, એ બધું તમારે યાદ રાખવાનું. અને તમારી જે સ્વાધ્યાય પોથીમાં લખતા હોય એમાં ઘણું બધું આમાંથી પ્રશ્નોના જવાબ ને બધું આવી ગયું છે, એ પણ સાથે લખતું જવાનું. બરાબર ને? ચાલો આવતા લેક્ચરમાં મળીએ.